જ્ઞાન ગુરુકુળ ચિત્તલની યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 વિષય ગણિત એમાં ચેપ્ટર નંબર 1 એનું સ્વાધ્યાય 1.3 એના દાખલા નંબર 1 અને 2 નો અભ્યાસ કરીએ. તો દાખલા નંબર 1, સાબિત કરો કે વર્ગમૂળ 5 અસમય છે. આપણને ખબર જ છે કે વર્ગમૂળ 5 અસમય છે, પણ આપણે શું કરવાનું છે? સાબિત કરવાનું છે. તો વર્ગમૂળ 5 અસમય છે, આના બરાબર કોઈ પણ સંખ્યા કે અસમય છે એમ સાબિત કરવાનું કે, તો આપણે સમય સંખ્યા બરાબર ધારવું પડે. એટલે માની લો કે ભાઈ આજે અસમય સંખ્યા છે, આપણે ધારણા ઉલટી કરવાની કે ભાઈ સમય છે એવી ધારણા કરવાની, વિરુદ્ધ ધારણા. ધારો કે વર્ગમૂળ 5 એ સમય છે. હું સમય છે ધારણા કેવી કરવાની? વિરુદ્ધ. અસમય કે તો આપણે શું કહેવાનું? વર્ગમૂળ 5 એ સમય સંખ્યા છે. સમય સંખ્યા છે હોય તો આપણે એને કયા સ્વરૂપે દર્શાવી શકીએ? અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકીએ. અંશમાં આપણે કોઈ પણ એ રાખીએ, છેદમાં બી રાખીએ. તો આપણે લખીએ વર્ગમૂળ 5 બરાબર એના છેદમાં બી સ્વરૂપે લખીએ કે વર્ગમૂળ 5 છે સમય હોય તો સમય સંખ્યાને કયા સ્વરૂપે લખાય? એના છેદમાં બી સ્વરૂપે લખાય, જ્યાં એ અને બી અવિભાજ્ય સંખ્યા છે. શું કહેવાનું? કે એ અને બી કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે એમ ધારી લેવાનું. કે આ સમય સંખ્યા છે તો વર્ગમૂળ 5, તો એને આપણે એના છેદમાં બી સ્વરૂપે લખી શકીએ, જ્યાં એ અને બી કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે. હવે આના છેદમાં કેટલા હોય? વર્ગમૂળ 5 ના છેદમાં 1 હોય, તો 1 એ આરે ગુણાય, બી વર્ગમૂળ 5 આરે ગુણાય, તો શું થઈ જશે? વર્ગમૂળ 5 બી થઈ જશે, બરાબર શું આવશે? એ આવશે. હવે બંને સાઈડ વર્ગ લઈએ, કે આ સાઈડ વર્ગ લ્યો એટલે વર્ગમૂળ 5 બી એનો શું થશે? વર્ગ ડાબી સાઈડ, અને જમણી સાઈડ એનો વર્ગ. તો લખીએ બંને બાજુ વર્ગ લેતા, બંને બાજુ વર્ગ લેતા. આગળ તો વર્ગમૂળ 5 નો વર્ગ શું થશે? તો આખા 5 થશે, પણ બી નો વર્ગ બરાબર અહીંયા એનો વર્ગ. તો આને આપણે એ વર્ગ બરાબર 5 બી વર્ગ લખી શકીએ, એને આ બાજુ લેવી, બી ને આ બાજુ લઈ. તો આપણે એ વર્ગ બરાબર 5 બી વર્ગ લખી શકીએ. તો જ્યાં અહીંયા આનો મતલબ શું થાય? તો કે 5 છે, આ 5 એ કોનો અવયવ છે? તો કે બી નો, એનો અવયવ છે. કોનો છે? એનો. એટલે કે 5 છે એને એને 5 વડે તમે ભાંગી શકો છો. તો 5 એ વર્ગ વડે વિભાજ્ય છે, કે 5 એ વર્ગ, અથવા તો આપણે એમ કહીએ કે એ વર્ગ એ 5 વડે વિભાજ્ય છે. હું એ વર્ગ એ શું કહીએ? 5 વડે વિભાજ્ય છે, કેમ કે આ જે અવયવ છે 5 છે એનો અવયવ છે. તો એ વર્ગ છે કોના વડે વિભાજ્ય છે? 5 વડે વિભાજ્ય છે. તેથી પ્રમેય 1.3 પુસ્તકમાં આપેલો છે એના મુજબ એ 5 વડે વિભાજ્ય છે. હું એ 5 વડે વિભાજ્ય છે. પેલા એ વર્ગ એ 5 વડે વિભાજ્ય છે, અને એ 5 વડે વિભાજ્ય છે. હવે શું કરવાનું આગળનું સ્ટેપ? તો કે આપણે એટલી ખબર પડી ગઈ કે એ જે છે એ સંખ્યા એ કેના વડે વિભાજ્ય છે? 5 વડે. હવે આપણે એ બરાબર આપણે કોઈ પણ સંખ્યા લઈ, 5 સી હું લઈએ, એ બરાબર 5 સી, કોઈ પણ સંખ્યા સી, કેમ કે આ બે ગુણાકાર હોય તો એ વડે ભાંગી શકાય. આ બે સંખ્યા છે 5 છે, એ વડે ભાંગી શકાય કે એનો અવયવ બને. તો એ બરાબર 5 સી. તો એની જગ્યાએ આપણે શું લખીએ કે, તો પહેલા તો અહીંયા વર્ગ કરીએ, તો આ સાઈડ એનો વર્ગ થશે અને આ સાઈડ વર્ગ કરો એટલે કેટલા? 5 નો વર્ગ કેટલો થાય? 25. સી નો વર્ગ થશે. તો અહીંયા લખીએ બંને બાજુ વર્ગ લેતા. શું કર્યું? તો કે એ બરાબર 5 સી લઈએ, કેમ કે એનો અવયવ છે એટલે 5 સી, કેમ કે એ 5 વડે વિભાજ્ય છે. તો એ બરાબર 5 સી, સી એટલે કોઈ પણ સંખ્યા અન્ય. હવે એ વર્ગ
बने बाजू हूँ लीए वर्ग तो ए वर्ग अँ थी जैसे ए वर्ग ले पांच ना वर्ग के पच्चीस सी नो वर्ग ए सी वर्ग थी अब ए वर्ग बराबर अँ अपने आपेलू है ए वर्ग बराबर हूँ लई सकिए तो पांच बी वर्ग लई सकिए तो अँ पांच बी वर्ग ए वर्ग की जगह अपने लखी सकिए पांच बी वर्ग तो अँ लिखा ए वर्ग की जगह पांच बी वर्ग अँ पच्चीस सी नो वर्ग हूँ करूँ ए वर्ग बराबर पांच बी वर्ग लेता हवे पांच आना छेद में जाए एटले अहीं वधे बी वर्ग छेद में जाए पच्चीस भाग्या पांच करो एटले केटला मळशे पांच अने अहीं सी नो वर्ग तो अहीं हतुं के ए वर्ग ए पांच वडे विभाज्य छे तो जो जी आ बी वर्ग ए केटला वडे विभाज्य छे पांच वडे छे तो बी वर्ग ए आ बीजुं बी वर्ग ए पांच वडे विभाज्य छे हवे ए वर्ग से ए पांच वडे विभाज्य छे आ बी पांच वडे विभाज्य छे पण आपणे शुं कर्युं तुं के ए अविभाज्य छे तो बे बने पांच वडे विभाज्य होय तो आ संख्या विभाज्य संख्या कहेवाय एने अविभाज्य संख्या कहेवाय नहीं तो अहींया प्रमेय 1.3 मुजब बी ए पांच वडे विभाज्य छे बने पांच वडे विभाज्य छे अपनी धारणा शू थी तो ए अपनी धारणा शू थी कि ए छेद में बी ए अविभाज्य छे तो आ धारणा केवी बनशे खोटी तो ए छेद में बी ए अविभाज्य छे तेथी आपणी धारणा खोटी पड़े तो अपनी धारणा खोटी बने तो आ जे धारणा थी के समय संख्या से ए केवु बनशे खोटू एटले आ वर्गमूल पांच केवु बनशे असमय संख्या तो वर्गमूल पांच ए समय से ए धारणा खोटी पड़े तेथी वर्गमूल पांच ए असमय छे एम साबित थाय तो आ रीते आपणे जोयुं के पहेला शुं कर्युं वर्गमूल पांच ने शुं लीधुं समय तो वर्गमूल पांच बराबर आपणे समय संख्या लईए तो एना छेदमां बी स्वरूपे दर्शावे बी आनी पांच साथे गुणाई जाय अने ए आई एक ए साथे हवे बंने बाजू शुं लईए वर्ग लईए एटले आ मळशे आपणने तो आनो मतलब ए थाय पांच ए वर्ग ए पांच वडे विभाज्य छे एटले ए वर्ग नो अवयव शुं छे पांच छे प्रमेय 1.3 मुजब ए पांच वडे विभाज्य छे एम कही शकीए ए बराबर पांच सी कोई पण संख्या तमे एम ए लई गयो एन ए लई गयो पी लई गयो कोई पण लई ए वर्ग बने बाजू वर्ग लेता ए वर्ग की जगह अपने लखी सकिए पांच बी वर्ग तो अँ बी ए शू थे पांच वडे विभाज्य थे तो बने से ई विभाज्य संख्या थे आप शूँ धैर्य तू अविभाज्य तो अपनी धारणा केवी बने खोटी एट वर्गमूल पांच ए केवी थे समय से ये धारणा खोटी पड़े वर्गमूल पांच असमय संख्या बने हवे दाखला नंबर एक हवे दाखला नंबर जो है बे साबित करो के तीन प्लस बे वर्गमूल पांच असमय संख्या से तो असमय हो तो अपने शू धारणा शू करवानी समय से एम धारो के तीन प्लस बे वर्गमूल पांच ए समय छे तो समय हो तो समय ने क्या स्वरूपे दर्शावाय तो अंश ने छेद स्वरूपे दर्शावाय एना छेद में बी ज्या ए अने बी ए अविभाज्य संख्या छे हुं के ए अने बी केवी छे अविभाज्य संख्या छे हवे आ बी से एनी साथे गुणाय कोनी साथे गुणाय आ बी आ बने साथे अथवा तमे एम कही शको के बे वर्गमूल पांच एमनुं लईए आ प्लस छे त्रण ने आ साइड लावो तो अहीं वधशे हुं बे वर्गमूल पांच बराबर ए छेद में बी त्रण आ साइड आवे शुं थई जाय माइनस थई जाय तो अहीं बे वर्गमूल पांच बराबर ए छेद में शुं छे बी से बने आना छेद में क्या होय तो शुं होय एक
એટલે આને કેટલા, અહીંયા બી છે, અહીં બી લાવો તો કેટલા વડે ગુણો, બી વડે ગુણો તો ઉપર કેટલા વડે, બી વડે ગુણો તો ઉપર શું થઈ જાય, ત્રણ બી અને છેદ બે ના સરખા, એટલે કેટલી વાર, એક વાર લખવાનું. હવે બે વર્ગુણ પાંચ છે અને અલગ પાડવા છે, તો બે ક્યાં આવશે, છેદમાં, આના છેદમાં એક હોય, એક આની અર્ગુણે, આ બે આની અર્ગુણે, પણ વર્ગમૂળ પાંચ આપણે એમનું રહેવા દઈએ, અને એ માઇનસ ત્રણ બી અને બે બી આરે આવશે, એટલે કેટલા થઈ જાય, બી ગુણ્યા બે થઈ જશે, એટલે વર્ગમૂળ પાંચ બરાબર એ માઇનસ ત્રણ બી છેદમાં ટુ બી. તો શું મળ્યું, તો કે વર્ગમૂળ પાંચ બરાબર એ માઇનસ ત્રણ બી છેદમાં ટુ બી. તો હવે એ માઇનસ ત્રણ બી છેદમાં ટુ બી એ કેવી સંખ્યા છે, એ માઇનસ ત્રણ બી છેદમાં ટુ બી એ કેવી સંખ્યા છે, આપણે ધારણા શું કર્યું હતું, સમય સંખ્યા, સમય સંખ્યા છે, પણ અહીંયા વર્ગમૂળ પાંચ છે એ કેવી છે, તો આ સમય સંખ્યા હોય તો આ કેવી થવી જોઈએ, સમય સંખ્યા થવી જોઈએ, વર્ગમૂળ પાંચ એ સમય સંખ્યા હોવી જોઈએ. તો એ વર્ગમૂળ પાંચે શું હોવી જોઈએ, સમય સંખ્યા, પરંતુ વર્ગમૂળ પાંચ એ અસમય સંખ્યા છે, એટલે આપણી ધારણા કેવી બનશે, ખોટી, કે વર્ગમૂળ પાંચે સમય સંખ્યા હોવી જોઈએ, એ ધારણા આપણી ખોટી પડે છે, એટલે વર્ગમૂળ પાંચ કેવી છે, અસમય સંખ્યા છે. તો આ રીતે આપણે સ્વાધ્યાય 1.3 અને દાખલા નંબર 1 અને 2 નો અભ્યાસ કર્યો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.